કચ્છના સપૂત શ્યામજીની જન્મજયંતિ હોય કે પુણ્યતિથિ, કચ્છના અગ્રણીઓ કેમ હર વખતે ભૂલ કરે છે? આ પ્રશ્ન જૂના જનસંઘી અને શ્યામજી પ્રેમી લોકો પૂછી રહ્યા છે. માંડવીમાં જન્મેલા શ્યામજી કૃષ્ણ વર્માની પુણ્યતિથિ નિમિત્તે કચ્છની વિવિધ સંસ્થાઓ અગ્રણીઓ દ્વારા વર્માજીની 89મી પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા. 30 માર્ચના રોજ આ કાર્યક્રમો યોજાયા, જેની નોંધ વિવિધ વર્તમાન પત્રોએ લીધી. છતાંય ભુજ નગરપાલિકા દ્વારા જુબેલી સર્કલ પર આવેલા શ્યામજી કૃષ્ણ વર્માની પ્રતિમા પર 31મી માર્ચના રોજ હારારોપણ કરી પુણ્યતિથિ ઉજવાય છે, જે બુદ્ધિજીવી લોકોની વચ્ચે ચર્ચાનો વિષય બની રહ્યું છે. આવી જ રીતે માંડવીમાં પણ એક સ્વૈચ્છિક સંસ્થા દ્વારા શ્યામજી કૃષ્ણ વર્માની જન્મજયંતિ 13 સપ્ટેમ્બરના રોજ ઉજવી નાખી હતી, જ્યારે કે શ્યામજી કૃષ્ણનું જન્મ 4 ઓક્ટોબરના રોજ થયેલ છે. પ્રશ્ન પૂછતા સ્વૈચ્છિક સંસ્થાના અગ્રણીઓ કેલેન્ડરનો હવાલો આપી અને ભૂલ સ્વીકારી હતી. તો શું આ અગ્રણીઓ ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્માના જીવન ચરિત્રથી વાકેફ નથી? માત્ર હોદા પરની ફરજ અને સસ્તી પ્રસિદ્ધિ માટે આ કાર્ય કરતા હોય છે? ભુજ નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ ભરતભાઈ રાણા સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે ભુજ નગરપાલિકામાં મૂકેલી યાદી મુજબ હર વખતે શ્યામજીની પુણ્યતિથિ 31મી માર્ચના રોજ ઉજવાય છે અને અમોએ પણ યાદીનું અનુકરણ કરેલ છે. હવે તમારા તરફથી આ જાણ થતા અમો આમાં આ ફેરફાર આવતા વર્ષ માટે કરીશું. તો શું આટલા સમયથી ભુજ નગરપાલિકા ભૂલો જ કરી રહી છે? દર વખતે 31 તારીખે જ આપણે કરતા હોઈએ છીએ, પણ એ લોકોના પરિવારજનો આવ્યા હતા અમારી પાસે કે અમે એક દિવસ વહેલું કરવાનું છે. તો પછી એ લોકો એમ કીધું કે આ જયારે બનાવ 30ના રાતના 11:30 બનેલો છે, આપણે શું દર વખતે 31 તારીખ ના કરતા હોઈએ છીએ? આ વખતે એ લોકોના પરિવારજનો અલગ કીધું, પછી અમે બહુ મોટો થઈ જાય પ્રોગ્રામ એટલે અમે અલગથી કરશો. આપણે કીધું ઠીક છે, આપણે દર વખતે 31 તારીખ ના કરતા હોઈએ છીએ, દર વખતે 31ના કરતા હોઈએ છીએ. અમારી પાસે લિસ્ટમાં 31 તારીખ છે, પરંતુ આ વખતે પરિવાર મેં આપણે કીધું હતું, પછી હું નેક્સ્ટ આપણે સાથે કરશું એમ, ભાઈ તમે 30ના કરતા હોય અમે 30ના કરીને આપશું એમ. નગરપાલિકા દર વખતે 31 તારીખ કરતી હોય છે.